नमस्कार, मेट्रो न्यूज गुजरात साथे हूं कुंजो, आपनु स्वागत करूं छु। महत्वना समाचारों थी बुलेटिन की शुरुआत करिए। सर्वप्रथम समाचार, कंडला बंदर पर शंकास्पद जहाज जब्त करायू छे। कंडला बंदर पर शंकास्पद जहाज जेने जब्त करायू छे, ईरानना सिक्युरिटी काउंसिल चीफ नु जहाज छे। जे विगतो मळी रही छे, सिक्युरिटी चीफ ना पुत्रों नु आ कंटेनर जहाज छे। सुरक्षा अने कस्टम द्वारा हाल तपास नो धमधमाट शुरू करायो छे। खोटा दस्तावेजों ने लईने आ जहाज जप्त करवामां आव्यु छे, जे विगतो मळी रही छे। एडमिरल शिपिंग कंपनी नु छे कंटेनर जहाज। વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશિક ફોનલાઇન પર જોડાયા છે। કૌશિક, કંડલા બંદર પર જે જહાજ જપ્ત કરવામાં આવ્યું છે, શું વિગતો? જી ચોક્કસથી, ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી અલી સમખાનીના પુત્રોનું એક કાર્ગો જહાજ ભારતના એક બંદરે જપ્ત કરવામાં આવ્યું છે। કાબુલ નામનું કન્ટેનર જહાજ એડમિરલ શિપિંગ કંપનીનું છે, જે ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી પુત્રો હસન અને હોસેન સમખાનીની માલિકીનું છે। આઈએલએનએ ન્યૂઝ એજન્સીએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો અને આ અહેવાલને અનુસંધાને ભારતીય અદાલતે લગભગ 10 દિવસ પહેલા ઈરાન તરફ જનારા જહાજ અને કાર્ગોને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે। કન્ટેનર જહાજને ખોટા દસ્તાવેજ ધરાવવાના આરોપસર જપ્ત કરવામાં આવ્યું છે અને તેને 10 દિવસ પહેલા જ પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે સત્તાવાર રીતે દીનદયાળ બંદર ખાતે હાલ લાંગરવામાં આવ્યું છે અને જુદી જુદી એજન્સીઓ દ્વારા પણ હાલ તપાસ ચાલી રહી છે। એની સાથે સાથે કસ્ટમ વિભાગ પણ તપાસમાં જોતરાયું છે, તે પણ એક હકીકત છે। જી કૌશિક, આભાર જાણકારી આપવા બદલ। તો ખોટા દસ્તાવેજોને લઈને આ જહાજ જપ્ત કરવામાં આવ્યું છે। કંડલા બંદર પર આ શંકાસ્પદ જહાજ સીઝ કરાયું છે, ઈરાનના સિક્યુરિટી કાઉન્સિલ ચીફનું જહાજ છે। આગળના અન્ય સમાચાર, સુરતથી સામે આવી રહ્યા છે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ફરી એકવાર સુરતમાં અસામાજિક તત્વોનો ઉધમ જોવા મળ્યો, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સુરતમાં લારી ચલાવતા વ્યક્તિ પર ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો। ઉધના વિસ્તારમાં હરિનગર 2 પાસેની આ ઘટના છે, તેના સીસીટીવી ફૂટેજ છે। 3 અસામાજિક તત્વો ત્યાં ઘસી આવે છે અને હુમલો કરી દે છે ચપ્પા વડે, અને હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। 3 અજાણે શખ્સો ત્યાં ઘસી આવે છે અને લારી ચલાવતા વ્યક્તિ પર એકાએક ચપ્પા વડે હુમલો કરવાનું શરૂ કરી દે છે। ઉધના વિસ્તાર હરિનગર 2 પાસેના આ દ્રશ્યો છે, જ્યાં 3 અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે। હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ફરી એકવાર સુરતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે। વારંવાર જે પ્રકારની ઘટનાઓ સુરતથી સામે આવી રહી છે, સુરતની સુરત બદલાઈ રહી છે, કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઉઠતા જોવા મળ્યા। દિન દહાડે અનેક લોકો આસપાસથી પસાર થઈ રહ્યા હતા અને લારી ચલાવતા વ્યક્તિ પર એકાએક ચપ્પા વડે હુમલો કરવામાં આવે છે। ધોળા દિવસે હુમલાની આ ઘટના બની, ઉધના વિસ્તાર હરિનગર 2 પાસે સુરતના આ દ્રશ્યો છે, તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગુજરાતના ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ક્રાઇમ કેપિટલ હવે બનતું જઈ રહ્યું છે। ગ્રીષ્મા હત્યા કેસ બાદ સુરત પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે, જેના પરિણામે સઘન કોમ્બિંગ ડ્રાઈવ કરાઈ, ગેરકાયદેસર હથિયારો ઝડપી 402 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરતમાં સમૃદ્ધિની સાથે સાથે ગુનાઓની સંખ્યા વધતી જાય છે।
કૃષ્માની સરેઆમ જાહેરમાં હત્યા થયા બાદ પોલીસ કાર્યવાહી સામે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. હાલ સુરત પોલીસ હરકતમાં આવી છે. પોલીસ દ્વારા સુરત શહેરમાં કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન તલવાર, રેમ્બો છરા અને ચપ્પા જેવા ઘાતક હથિયારો મળતા 402 શખ્સો સામે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસ એક્ટ 135 એટલે કોઈ પણ એવી વસ્તુ જેને હથિયારની જેમ ઉપયોગ કરી શકાય એવી વસ્તુ લઈને જાહેર માર્ગ ઉપર જાહેર જગ્યા ઉપર કોઈ જતા હોય એના વિરુદ્ધમાં કુલ 402 કેસો કરવામાં આવ્યા. જે ચેકિંગ ચાલે છે આમાં વાહનો ઉપર સ્થળ દંડ 21,70,000 રૂપિયા કરવામાં આવ્યા. 107 ને 151 મુજબ જે ગુના કરવાની તૈયારીમાં જણાતા હોય એવા ઇસમો વિરુદ્ધમાં 475 ને વિરુદ્ધમાં પગલા લેવાયા. સુરત શહેરના સંવેદનશીલ વિસ્તારો જેવા કે લિંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાંથી 402 લોકો પાસેથી હથિયાર જપ્ત કરાયા છે. પોલીસે આ તમામ વિરુદ્ધ 135 કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને જે સંવેદનશીલ વિસ્તારો છે જેમાં ભૂતકાળમાં રેકોર્ડ રહ્યા છે, ક્રાઇમ મેપિંગ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી છે કે વાહન ચોરી ક્યાં બને છે, મારામારીના બનાવો ક્યાં બને છે, એની સાથે સાથે મોબાઈલ અથવા ચેઇન સ્નેચિંગના બનાવ માટે કયા કયા સ્થળો વધારે જાણીતા છે, આ તમામ જગ્યાઓ ઉપર સિનિયર અધિકારીઓ સહિત તમામ પોલીસની ખાસ હેડક્વાર્ટરમાંથી પોલીસ ફાળવીને પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવી છે. સુરતમાં પ્રેમ સંબંધિત ગુનાઓ વધી રહ્યા છે, જેના માટે હોટલમાં કપલ બોક્સ નીકાળવાની સઘન કામગીરી સુરત પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. સુરત પોલીસ થકી તો કેટલાક કપલ બોક્સ લાવતી રેસ્ટોરન્ટે જાતે જ કપલ બોક્સ નીકાળ્યા છે. રેમ્બો, ચપ્પુ અને આ પ્રકારના તીક્ષ્ણ હથિયારો સાથે 93 હથિયાર એવી રીતે રિકવર કરવામાં આવ્યા જે અહીં ડિસ્પ્લે પણ કરવામાં આવ્યા છે. કપલ બોક્સ 79 પોલીસ દ્વારા સચોટ કાર્યવાહી કરીને બંધ કરાવવામાં આવ્યા અને બાકી લોકોએ સૂચના પ્રમાણે કપલ બોક્સ કાઢી નાખ્યા છે. શહેરમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો જાહેર કરવા માટે પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સમગ્ર સ્ટાફ ફૂટ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ, પીસીઆર પેટ્રોલિંગ સઘન બનાવીને સુરતને ગુના મુક્ત કરવા માટે કમર કસી છે. સિનિયર અધિકારીઓ પણ આ ઝુંબેશમાં એક્ટિવલી ભાગ લઈ રહ્યા છે, ફૂટ પેટ્રોલિંગ પણ કરે છે, વાહન પેટ્રોલિંગ પણ કરે છે, જ્યારે એક બાજુ સાયકલ પેટ્રોલિંગ ચાલુ છે જે ફિઝિકલ એક્ટિવિટી છે લોકોને મળવા માટે, બીજી બાજુ ઈ કોપ ની અમારી કામગીરી ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સુરત સિટી પોલીસ કરી રહી છે, ફાસ્ટ વાહનોના ઉપયોગ કરી રહી છે. એવી રીતે ઈ કોપના પ્રયોગ કરીને પણ દરરોજ 1000થી વધારે એવા ઇસમો જેના ગુનાહિત રેકોર્ડ છે એને ચેક કરવામાં આવે છે કે ઘરે હાજર છે કે નહીં, અને ગેરહાજર હોય તો પછી છણાવટ કરવામાં આવે છે કે ઘરે નથી તો ક્યાં છે. સુરત શહેરની આ ક્રાઇમ સામેની સ્પેશિયલ ડ્રાઇવથી હાલ તો સારા પરિણામ મળ્યા છે. પોલીસની આ ડ્રાઇવથી હાલ તો ગુના નિયંત્રણમાં છે. આશા રાખીએ કે સુરત પોલીસ આ કાર્યવાહીને નિયમિત રાખે તો સુરત ગુના મુક્ત શહેર બને. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તોડકાંડમાં નવો વળાંક આવ્યો છે. જગજીવન સખિયાએ પત્રકાર પરિષદ યોજી વીડિયોના પુરાવા રજૂ કરી ઈસીબીની તપાસની માંગણી કરી છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની મુશ્કેલીઓ વધે તેવો અણસાર છે. આજે રાજકોટ ખાતે જગજીવન સખિયાએ પત્રકાર પરિષદ યોજી તોડકાંડના બે વિડીયો રજૂ કર્યા હતા. આ વિડીયો તોડકાંડ મામલે પુરાવા તરીકે ઉપયોગ કરાશે. વિડીયોની પ્રક્રિયામાં એવું છે કે તારીખ 3-2
2022 ના રોજ જે એફઆઈઆર દાખલ થઈ ગયા પછી દિવાનપારા પોલીસ ચોકીએ કિશનને બોલાવી અને 4.5 લાખ રૂપિયા પાછા આપવામાં આવ્યા છે. એ 4.5 લાખ રૂપિયા કોણે આપ્યા? સીપી સાહેબે આપ્યા, એ ગઢવી સાહેબે આપ્યા કે પછી આરોપી પાસેથી વસૂલ કર્યા? જો આરોપી પાસેથી વસૂલ કર્યા હોય તો એની મુદ્દામાલ પાવતી ફાટવી જોઈએ, જે ફાટી છે કે નહીં. જો ફાટી હોય તો મને એની કોપી અપાવો. જો મુદ્દામાલ પાવતી ફાટી હોય તો એ પૈસા કોર્ટમાં જમા કરાવવા જોઈએ, નહીં કે મને ડાયરેક્ટ પાછા આપવા જોઈએ. એટલે જે પોલીસ મેન્યુઅલ છે, કાં તો એનો ભંગ કરવામાં આવ્યો છે અથવા તો અમને શાંત રાખવા માટે 4.5 લાખ રૂપિયા ગમે એ રીતે પાછા આપવામાં આવ્યા છે, એનો ખુલાસો થવો જોઈએ કે 4.5 ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા. જગજીવન સંધ્યાએ તોડકાનમાં પોલીસકર્મી પાસે કેટલી સંપત્તિ છે તેની તપાસ એસીબી દ્વારા કરાય તેની માંગ કરી છે. સાથે આ મામલે એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ દ્વારા અમને 4.50 લાખ રૂપિયા પરત કરાયા, જે બાબતે કોઈ ચોખવટ કરી નથી. કિશને એવો પ્રશ્ન કરેલો હતો અને એ વિડીયોમાં આવશે, તમે જોઈ લેજો કે આ 4.5 લાખ રૂપિયા શેના છે. 4.5 લાખ રૂપિયા રિયાઝ પાસેથી રિકવર કરેલા છે એ તમને અત્યારે આપી છે. ના, એવું કઈ નહીં. મારી પાસે બીજા દિવસે મારા અહીંયા ઘરે આવીને એક લેટરમાં સાઈન કરાવી હતી, જેમાં લખ્યું હતું કે ભાઈ આ એફઆઈઆર કરી હતી, એના પછી આ 4.5 લાખ રૂપિયા જે રિકવર થયા છે એ તમને આપી છે. આમ જોવા જઈએ તો આજની પ્રેસ કોન્ફરન્સમાં જગજીવન સખિયાએ પોલીસ તંત્ર ઉપર ખૂબ ગંભીર આક્ષેપો કર્યા છે. આ બાબતની રજૂઆત અને વધારાના પુરાવા ડીજીપી તાલીમ વિકાસ સહાયને આપી તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની મુશ્કેલીઓ વધારી છે. જે નિવેદન લેવાનું છે એ વધારાનું નિવેદન આ પુરાવા માટે એને લેવું પડે, તો જે પુરાવાઓ પોતાના રિપોર્ટની અંદર લઈ શકે, એટલે મારું નિવેદન લેવામાં આવ્યું હતું. પ્રશ્નોત્તરી રૂપે હતું મારું નિવેદન. કમિશનર મનોજ અગ્રવાલની સામે ફરિયાદ કરનાર સખિયાબંધુ પૈકી જગજીવન સખિયાએ આ મામલે તોડકાંડ મામલે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળી તપાસ આગળ વધારવા પ્રયાસ કરવા માંગે છે. બદલી પછી પણ આગળ કાર્યવાહી થશે, કારણ કે વિકાસ સાહેબનો રિપોર્ટ હજી રવિવારે સાંજે અથવા તો સોમવારે સવારે સબમિટ થશે. ત્યાં સુધી સબમિટ નહીં થાય. સબમિટ થયા પછી મને 100% સંપૂર્ણ આશા છે કે ગુજરાત સરકાર આમાં બીજા સસ્પેન્ડ કરવાના ને એવા બધા પગલાઓ જરૂરથી લેશે, અને હું પણ સોમવારે ફરીથી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે જવાનો છું અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ જવાનો છું. આજની પ્રેસ કોન્ફરન્સથી તોડકાંડની તપાસમાં ધમધમાટ વધશે. હવે એ જોવાનું છે કે જગજીવનભાઈ સખિયા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળશે ત્યારે સરકાર મનોજ અગ્રવાલને સસ્પેન્સ કરશે કે બદલી કરી સંતોષ માનશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટમાં માનવતાને શરમસાર કરતો એક બનાવ સામે આવ્યો. જાઉપલેટાના પાટણવાવ ગામે 3 વર્ષની પુત્રી ઉપર સાવકા પિતા અને તેના સંબંધીએ ઢીંકા પાટા માર્યા હોવાની વિગતો સામે આવી. બાળકીના પેટમાં પાટા મારી ગુપ્ત ભાગે ચીટલી ભર્યું હોવાનું ખુલતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ. બાળકીની માતાએ પાટણવાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પોસ્કો સહિતની કલમો હેઠળ સાવકા પિતા ધર્મેશ ચુડાસમા અને તેના સંબંધી સંજય મુછાડિયા સામે ગુનો દાખલ થયો છે.
રાજકોટમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે, જેમાં ઘરકંકાસમાં હત્યાના કિસ્સામાં પણ વધારો થયો છે. ત્યારે રંગીલું રાજકોટ ફરી એકવાર રક્તરંજિત બન્યું, જ્યાં શહેરના બામણબોર ખાતે પત્ની સાથે અગમ્ય કારણોસર અણબનાવ થતા પતિએ બોથડ પદાર્થ ઝીંકી પત્નીની હત્યા કર્યા હોવાનું સામે આવ્યું. રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બામણબોરમાં દેવુ જખાણીયા નામની મહિલાની હત્યા કર્યા હોવાનું સામે આવ્યું. સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં એરપોર્ટ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતાની સાથે જ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કે અમે ઘરે હતા અને રાતે 10 કે 12-11 વાગ્યા હતા અને 12 વાગ્યે ફોન મારા ભાણાનો આવ્યો. આવતા કિને વાત એવી કરી કે કે તારી બોન ઓફ થઈ ગઈ. ગાંધીનગર એસપી મયુર ચાવડાએ શિલોડા ખાતે ઝડપાયેલ હથિયાર મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે હથિયાર સાથે 4 આરોપીઓ ઝડપાયા. ગાંધીનગર પોલીસ કિશન ભરવાડ હત્યા કેસને કેન્દ્રમાં રાખીને તપાસ કરી રહી છે. ત્યારે મૌલાના 3 મહિના પહેલા અહીં આવ્યો હતો અને મૌલાનાએ ગુજરાતમાં ફી દરગાહ બનાવવાના નામે 3 લાખ રૂપિયા ઉઘરાવીને તેના હથિયાર ખરીદ્યા હતા. છેલ્લા અમુક દિવસોથી ચાલતા વડોદરા હવેલીના વિવાદને લઈ યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજનું નિવેદન સામે આવ્યું છે. હવેલી વેચવાના નિર્ણયને પગલે નારાજગી જોવા મળી રહી છે. હવેલી અન્ય સ્થળે ખસેડવાનો ભક્તો વિરોધ કરી રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરને વેચવાનો નિર્ણય હાલ મોકૂફ રખાયો છે. અને વૈષ્ણવના હિત માટે જ ઠાકોરજીના સુખાર્થે જ આખો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમાં બહુ સહજ આ બધી વાતો થઈ હતી કે જગ્યા સામે જગ્યા અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં 10,000 પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 10.50 કરોડની જોગવાઈ કરાઈ છે. આગળ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. ભૂમાફિયાઓના ત્રાસને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે. સમગ્ર કેસ સીઆઈડી ક્રાઇમને સોંપાશે, સમગ્ર તપાસ છે હવે સીઆઈડી ક્રાઇમ કરશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ટ્વીટ કર્યું છે. અવિનાશ ધોળેચિયાની હત્યા થઈ હતી ત્યારે સમયસર તપાસ કરવાની ગૃહમંત્રીએ ખાતરી આપી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ટ્વીટ કર્યું છે. તપાસ સીઆઈડી ક્રાઇમને હવે સોંપવામાં આવશે. આ મામલે રાજકોટમાં ભૂમાફિયાના ત્રાસનો જે મામલો સામે આવ્યો હતો, વધુ વિગતો મેળવે સંવાદદાતા ધ્રુવ કુંડેલ પાસેથી. ધ્રુવ, હવે ભૂમાફિયાઓનો આતંકનો મામલો જે સામે આવ્યો હતો, સમગ્ર કેસની તપાસ હવે સીઆઈડીને આગળ સોંપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ મામલે ટ્વીટ કર્યું છે, શું વિગતો વધુ? જી ચોક્કસ થી કુંજ, વાત કરીએ તો રાધાકૃષ્ણ સોસાયટીમાં ભૂમાફિયાનો જે ત્રાસ છે તે સામે આવ્યો હતો અને આને જ લઈને કહી શકાય કે ગઈકાલે કારખાનેદાર અવિનાશ દુલેશિયા નું જે મૃત્યુ નિપજ્યું હતું અને તેના જ કારણે જે હોસ્પિટલ ખાતે તેમના સ્વજનો તેમનું જે મિત્ર વર્તુળ ભેગું થયું હતું અને તેમનું જે ડેડ બોડી લેવાનો ઇનકાર કર્યો હતો, સરકાર ઉપર એક પ્રેશર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાંસદ કુંડારિયા પણ ત્યાં પહોંચ્યા હતા અને ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ ત્યાં પહોંચ્યા હતા.
તેમની માંગણી હતી કે આ જે તપાસ છે, સંપૂર્ણ તપાસ છે ભૂમાફિયાને લઈને, તેમાં રાજકીય કનેક્શન પણ ક્યાંક ને ક્યાંક છે, તેની એક તટસ્થ તપાસ થવી જોઈએ. એને જ લઈને હાલ આજે હર્ષ સંઘવી કે જે ગૃહમંત્રી છે તેઓએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે સીઆઈડી ક્રાઇમને આગામી સમયમાં સોંપવામાં આવશે તપાસ, કે જેને લઈને તટસ્થ તપાસ થઈ શકે. કારણ કે જે રીતે ભૂમાફિયાનો ત્રાસ ક્યાંક ને ક્યાંક રાજકોટ, સમગ્ર રાજકોટમાં દેખાઈ રહ્યો છે, આને લઈને જ્યારે એક રાધાકૃષ્ણ સોસાયટીમાં ખૂબ જ મોટો બનાવ બન્યો કે જ્યાં ભૂમાફિયાઓ દ્વારા કહી શકાય કે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, અને તેમાં અવિનાશ ધુલેસિયા નામનો જે વ્યક્તિ છે તેમનું કરુણ મોત નિપજ્યું હતું. આજની વાત કરીએ તો આજે મંતવ્ય ન્યૂઝે પણ ખૂબ જ સારો અહેવાલ પ્રસારિત કર્યો, અને કહી શકાય કે જે ડિબેટના માધ્યમથી સરકારને જાગૃત કરવાની કોશિશ કરી છે તેની પૂરેપૂરી જે એક અસર છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને કહી શકાય કે મંતવ્ય ન્યૂઝના જે સીધો સંવાદ કાર્યક્રમ બાદ આ જે ટ્વીટ છે તે કરવામાં આવ્યું છે, કહી શકાય કે ભૂમાફિયાને લઈને મંતવ્ય ન્યૂઝે પણ એક ખૂબ જ સારું પોતાનું જે અહેવાલ ચલાવ્યું છે, અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સરકારે પોતાની જે કામગીરી છે તે કરી છે. જી ચોક્કસ ધ્રુવ, આભાર જાણકારી આપવા બદલ. ભૂમાફિયાઓનો આતંક સામે આવ્યો હતો રાજકોટની જે ઘટના બની હતી, જે બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે. અવિનાશ દુલેશિયાની હત્યા થઈ હતી અને હવે સમયસર તપાસ કરવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી છે. તેમણે ટ્વીટ કરીને આ જણાવ્યું છે, આ સમગ્ર મામલાની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવશે. સમગ્ર કેસની તપાસ હવે સીઆઈડી ક્રાઇમ કરશે. સડિયું કાઈડી રાત રોકાણા નાના નાના છોકરાને લઈને જતા, હવે અમે થાકી ગયા છે, હવે તમે અમને અહીંયા મળવા આવો, તમારે જરૂર હોય તો અમે તો ક્યાંય જવાના નથી, અમને ન્યાય જોઈશે. અત્યારે શું બેન આનું ચાલી રહ્યું છે? અમારે ખાવું પીવું કાંઈ નથી, અહીંયા જ રહેવું, એમ જણ કે અત્યારે કરશું. છોકરાની સલામતી નથી, નથી દીકરીઓની સલામતી, નથી વહુની સલામતી, ચાર વર્ષ થયા સોસાયટી માંથી કાઢે તો અમારે જવાનું ક્યાં, બીજી સોસાયટી માં જઈ ન્યાય અમને આજ કરવાનું. મારા પપ્પાનું હત્યા કરવામાં આવ્યું છે. મારા પપ્પાએ કાલે રાત્રે જીવ ગુમાવ્યો, 14 તારીખે રાત્રે, 15 તારીખે રાત્રે 12:30 વાગે ઘટના બની છે. અમે 12 તારીખે પ્રોટેક્શન માગવા માટે ગયા હતા તો અમને પ્રોટેક્શન મળ્યું નહીં, અમને તંત્ર દ્વારા કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી, અને એના કારણે આજે અમારું પરિવાર વેરવિખેર થઈ ગયો છે. જો અમને આજ સપોર્ટ મળ્યો હોત તો આજે કાંઈ ના થયું હોત. 12 તારીખે અમને પ્રોટેક્શન મળી ગયું તો 14 તારીખે આ ઘટના ના બનત. જ્યાં સુધી આ 7 વ્યક્તિ ઉપર કડકમાં કડક પગલાં લઈને એની ઉપર ફાંસીની સજા નહીં થાય ને ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારી, એની ઉપર ગુનો દાખલ કરવામાં આવે, એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. અત્યારે સમગ્ર કેસની તપાસ હવે સીઆઈડી ક્રાઇમને સોંપાશે. રાજકોટમાં ભૂમાફિયાઓનો ત્રાસનો આ મામલો સામે આવ્યો હતો, એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. હવે સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે. આ મામલે અત્યારે મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં બસ આટલું, મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.